સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં સૌરાષ્ટ્ર કો સ્પિનિંગ બંધ મિલના કામદારો છેલ્લા વીસ વર્ષથી પોતાના ન્યાય માટે લડી રહ્યા છે ત્યારે સરકારી તંત્રને જવાબદાર અધિકારી સામે રોષ વ્યક્ત કરીને ન્યાયની માંગણી કરી રહ્યા છે આ સ્પિનિંગ મિલ ચાલુ હતી ત્યારે હજારો કામદારો કામ કરી રહ્યા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા તો પણ હજી સુધી ન્યાય મળ્યો નથી આ સ્પિનિંગ મિલ છેલ્લા વીસ વર્ષ પહેલા બંધ થવા પામી હતી પરંતુ આ મિલના કામદારો વીસ વર્ષથી પોતાના ન્યાય માટે લડત લડી રહ્યા છે અને મિલ વર્કરો સાથે સરેયામ ના ઇન્સાફી થઈ રહી છે અને મિલની જમીન વેચી ચાવ કરી જવામાં આવશે તેવો મિલ કામદાર લોકોને ડર પેદા થયો છે તેવી વાત કામદાર લોકોના મુખે ચર્ચાઈ રહી હતી જ્યારે લીંબડી શહેર કોંગ્રેસના કાર્યકર ઇલેશ ખાદલાએ જણાવ્યું હતું કે આ બંધ મિલની સંપત્તિ બારોબાર વેચી દે છે તેના અનુસંધાને મિલ કામદારોને મિટિંગ બોલાવી છે તેમજ આ મિલના મહિલા કામદારે જણાવ્યું હતું કે આ મિલ પાસેથી અમારે અમારી લેણી રકમ બાકી છે

મળેલ નથી અને મિલની જમીન બારોબાર વેચી દેવા કરતા છે એના અનુસંધાને આ બધા કામદારો અહી ભેગા થયેલ છે દીપકસિંહ વાઘેલા લાઈવ ગુજરાત ન્યૂઝ લીમડી